આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી। આજે સરકારને સંબોધીને કચ્છ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં અલગ અલગ માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મુદ્દાઓને ટાંકવામાં આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે માંગણી નહીં સ્વીકારાય તો જેમ આશા બહેનો પોલિયો નાબૂદી અભિયાન ચલાવી રહ્યું છે તેમ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી ભાજપને જડમૂળથી મુક્ત કરવામાં આવશે તેવું આંદોલન ઘર ઘર જઈને કરવામાં આવશે તેવું આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોએ જણાવ્યું હતું। મુખ્ય મુદ્દો એક જ છે અમારો કે વર્ગ 4 માં બહેનોનો સમાવેશ કરવામાં આવે અને એમને આટલી મોંઘવારીમાં જે 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે ને એના પ્લસમાં અમને વધારો જોઈએ છે। 30/8 રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે બહેનોને 3000 પગાર છે અને 2000 એ લોકોને વધારવામાં આવ્યો છે, બરાબર। પણ એના પછી કોઈ જીઆર આવ્યું નહીં અને કાલ સવારના એક જાહેરાત આવી કે બહેનોનો જે પગાર વધારાની જાહેરાત કરી હતી એ રદ કરવામાં આવી છે। તો આ લોકો શું અમને સમજે છે? આશા વર્કરો અને ફેસિલિટર બહેનોને આ નોટંકી કેવી સરકારે માંડી છે? સરકાર એમ ના સમજે કે અમે જેમ બહેનોને નચાવશું એમ ના બહેનો નાચશે, એમ નથી નાચવાની, હવે સરકારને બહેનો નચાવશે। જેવી રીતના સર્વે કરે છે બહેનો, જેવી રીતના રોગના કેસો ગોતે છે, કોરોનાના કેસો ગોતે છે, સ્વાઇન ફ્લૂના કેસો ગોતે છે, એવી રીતના બહેનો ભાજપ વિરુદ્ધ જઈને બધાના પ્રચાર ઘરોઘર જઈને પ્રચાર કરશે। માંગણી જો નહીં સંતોષવામાં આવે, આજે અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છીએ, કાલે અમે ધરણા પ્રદર્શન કરશું। જ્યાં સુધી અમારો જીઆર નહીં આવતું, અમારી જ્યાં સુધી માંગણી પૂરો નહીં થાય ત્યાં સુધી આંદોલન અમારો યથાવત રહેશે।